हाँ, शू नाम छे तारू? व्रज। अच्छा अच्छा व्रज भाई, आपे कया कामनी ट्रीटमेंट मारे पासे थी करावी थी? लेफ्ट। अच्छा अच्छा, हवे ट्रीटमेंट कर्या पछी केवू लागे छे? सारू लागे छे। केवू संभळाय छे? અત્યારે તો ક્લિયર સંભળાય છે। અરે વાહ, કયું ભજન સાંભળ્યું તું તમે પહેલી વખતે જ્યારે કાન ખુલ્યું ત્યારે? ઓમ નમઃ શિવાય। અરે વાહ, તને કઈ અમને બે શબ્દ સારા કહેવા છે આશીર્વાદના? કે હવે જે પણ છોકરા હોય જેમને બેરસની પીડા હોય તે અહીંયા આવીને પોતાનું ટ્રીટમેન્ટ કરાવી જાય। અરે વાહ, નાનકડો છોકરો બહુ હોશિયાર છે, થેન્ક યુ વેરી મચ। પારણની બે લીટી બોલ બેટા। હા બોલ બોલ, સરસ લાગશે, અમને જરૂરી છે। વચનામૃત બોલી જા। વચનામૃત સવન 386 ના માક્ષરવદી ચોથને દિવસે શ્રીજી મહારાજ શ્રી કઢલા મધ્ય દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશની હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનનો ભક્ત સખ્ત અશક્તોને વિવેક હોય તો તે જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારે તેનો ત્યાગ કરી દે અને સંતમાં અથવા કે કોઈ સત્સંગીમાં કાંઈ અવગુણ પોતાને પાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જ ગુણ તેનું જ ગ્રહણ કરે અને પરમેશ્વરને વિશે તેને કોઈ અવગુણ ભાષે નહીં અને ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચનની વિશે સંશય કરે નહીં અને સંત કહે છે, તું દેહ ઇન્દ્રિય મન અને પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું અને દૈહિક સર્વે અસત્ય છે એમ વચન કહે તેને સર્વેથી જુદો માની નથી આત્મરૂપે વર્તે પણ એના મનના ગાંઠ ભળો ભળી જાય નહીં અને એણે કરીને પોતાનું બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખૂટ આવે જે પદાર્થ તથા કુસંગને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને એના બંધનમાં આવે નહીં અને સૌનો વિચાર હોય તેને ગ્રહણ કરે અને અવડો વિચાર હોય તેને ત્યાં કરી દે એ રીતે જે વર્તો હોય। બહુ જ સુંદર બાળક છે, ભગવાન તારું ભલું કરે, તું તો સંસારમાં ખરેખર હોનહાર બાળક છે। જો આ ફોટો તે જોયું, આ નાનું, આ કોણ છે? હા, ક્યારના છે? જ્યારે પોતે 18 વર્ષના હતા। અને બાજુમાં કોણ? અને બાજુમાં કોણ છે? અરે વાહ, તું તો બધાને બરાબર ઓળખે છે। સરસ સરસ, ભગવાન તારું ભલું કરે બેટા, ગોડ બ્લેસ।